કેમ છો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 4 ના ગુજરાતીમાં પાઠ 1 ખિસ્સામાં પહેલવાન તેમાં પેજ નંબર 19 જોવાનું છે. પ્રશ્ન નંબર 32, પ્રશ્ન 30 અને 31 તમારે વિચારવાના છે, એમાં કંઈ કરવાનું નથી. ચલો હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 32. ત્રણ જૂથમાં કામ કરી અને તમારે આ પત્ર પૂરો કરવાનું છે, તો અત્યારે તમારે ઘરે એકલાય જ પૂરો કરવાનું છે. ચલો આપણે પત્ર જોઈએ, સેના ઉપરથી પત્ર છે અને પત્રને કેવી રીતે પૂરો કરવાનો છે. આપણે પત્રલેખન આગળ પણ જોયેલું છે, પત્રલેખનમાં શું કરવાનું હોય, તો તમને જે કંઈ ટોપિક આપેલો હોય એના આધારે તમે કોને પત્ર લખો છો તેનું નામ લખી અને તમારે પત્ર લખવાનો હોય. પત્રની ઉપર તમારું નામ, પત્ર લખનારનું સરનામું, મોબાઈલ નંબર, તારીખ. આપણે મોબાઈલ નંબર લખતા નથી, જો આપણે પત્ર પોસ્ટ કરવાનો હોય તો એમાં આપણે ફોન નંબર પણ લખતા હોઈએ. તારીખ, પછી સંબોધન, પછી પત્રમાં તમારી જે કાંઈ માહિતી લખવાની છે એ માહિતી, અને છેલ્લે આપણે લિખિતન, તમારો પ્રિય મિત્ર કે પ્રિય ભાઈ કે પુત્ર એવી રીતે સંબોધન લિખિતન કરી અને આપણે પત્રની પૂર્ણાહુતિ કરીએ છીએ. તો આ પત્ર આપણે ઘણી બધી વખત સમજેલો છે. અહીંયા પત્ર તમને આપેલો છે, માત્ર ખૂટતા શબ્દો ઉમેરીને પત્ર ફરીથી લખવાનો છે. ચલો આપણે જોઈએ. સૌથી પહેલાં બ્લેન્ક આપેલું છે, એમાં તમારે તમારું નામ લખવાનું છે અને તમે પત્ર ક્યારે લખો છો એની તારીખ. મારા પ્રિય દાંત, બાળક લખે છે, કોને લખે છે? તો હવે આપણે પત્ર વાંચીએ છીએ એટલે ખબર પડે છે કે આ પત્ર તો દાંતને લખવામાં આવેલો છે. મારા પ્રિય દાંત, તમને કોગળા ભરીને યાદ, તમને કોગળા ભરીને યાદ હું કરું છું. આજે સવારે હું ખાલી જગ્યા છે એના જવાબ હું બોલતી જાઉં છું, તમારે પૂરવાના છે. આજે સવારે હું ઉઠ્યો ત્યારે મને ખબર પડી કે તમે અચાનક મારું આ મોઢું છોડી અને ગાયબ થઈ ગયા છો. તમારા વિના મને કેટલી બધી મુશ્કેલી પડે છે એ હું તમને કેવી રીતે કહું. હવે હું સવારે ઉઠ્યો ત્યારે મને ખબર પડી કે તમે મારું આ મોઢું છોડી અને જતા રહ્યા છો, તો તમારા વિના મને ઘણી બધી મુશ્કેલી પડે છે. હું તમને કેવી રીતે કહું કે તમારા વિના મને કેટલી બધી મુશ્કેલી પડે છે. હું 94, ભાખરી, ગાંઠિયા, રોટલી અને ચોકલેટ જેવી વસ્તુઓ ખાઈ શકતો નથી. તમે હો ત્યારે આ બધી જ વસ્તુઓ ખાવાની કેવી મજા પડે. તમે નથી એટલા માટે હું 94, ચોકલેટ, ભાખરી, ગાંઠિયા જેવી વસ્તુઓ ખાઈ શકતો નથી. તમે હો ત્યારે આ બધી જ વસ્તુઓ ખાવાની કેટલી મજા પડે. તમને ખબર છે આજે મારે માત્ર દૂધ પીને જ કામ ચલાવવું પડશે. બાળક એમ કહે છે કે તમે નથી મારા મોઢામાં તો મને ઘણી બધી વસ્તુઓ ખાવામાં તકલીફ પડે છે, અને આજે મારે તમને ખબર છે કે દૂધ પીને જ ચલાવવું પડશે, કેમ કે દાંત જ નથી તો દૂધ વગર બીજું કાંઈ ખાઈ શકાય નહીં. તો આજે મારે માત્ર દૂધ પીને જ ચલાવવું પડશે. આમ તો શીરો મને ખૂબ જ ભાવે છે, પણ તમે મોંમાં નથી ત્યારે મને એનોય સ્વાદ બદલાયેલો લાગે છે. આમ તો શીરો મારો પ્રિય ખોરાક છે, મને ખૂબ ભાવે છે, પરંતુ દાંત વગર આપણે શીરો ખાઈએ તો એનો પણ સ્વાદ કંઈક અલગ જ હોય, દાંત વગર ખાવાની મજા આવે નહીં. આપણે ઘરમાં જોતા હોય કોઈ વડીલને દાંત ના હોય તો એ ચોખ્ઠું રાખતા હોય, શા માટે? તો દાંત વગર છે આપણું મોઢું પણ કેવું લાગે, ખરાબ લાગે. દાંત વગર આપણે ખાઈ સરખું શકીએ નહીં, સરખું ભોજન ના કરી શકીએ, અને દાંત વગર તો ખાવાની મજા પણ ના આવે. આપણે ખાલી મોઢામાં ને મોઢામાં જીભથી ખોરાકને હલાવવો પડે. શીરો છે એ પણ આપણે જો દાંત હોય અને ખાઈએ અને દાંત વગર ખાઈએ એમાં ઘણો બધો ફેર પડે. પણ તમે મોંમાં નથી ત્યારે મને એનોય સ્વાદ બદલાયેલો લાગે છે. હવે તમે આવી જશો તો આપણે સરસ સરસ વસ્તુઓ ખાઈ શકીશું. તમારી આજુબાજુ જીભ બહેન ડાન્સ કરે છે. તમે અત્યારે મારા મોઢામાં નથી એટલે મને તો કાંઈ ગમતું જ નથી, પરંતુ તમે જો આવી જશો તો હું બધું જ ખાઈ શકીશ. તમે જો આવી જાઓ તો હું 94, મમરા,
भाखरी रोटली गाठिया सेव चॉकलेट मीठाई बधुज खाई सकू छु परंतु तमे नथी तो हूँ कहीं खाई सकतो नथी। तो तमे आवी जाओ तो मजा आवशे अने तमारी आजूबाजू जीभ बहन पण डांस करे छे। अने हाँ जीभना मोढ़ा में जीभ छे पर दात नथी तो आपणे सरखू बोली पण सकीए नहीं सरखा शब्दों छे ना आपणे उच्चारण पण करी सकीए नहीं। हूँ तमने खूब चोखा राखीश सवारे सांजे कोगड़ा करी अने ब्रश करी पछी ज हूँ सुईश। बाळक एम कहे छे दातने के हूँ तमने रोज चोखा राखीश सवारे उठू त्यारे रात्रे सू त्यारे ब्रश करी सरस कोगड़ा करी अने पछी ज हूँ सुईश तेथी तमे खराब पण थशो नहीं। मेहरबानी करी अने तमे पाछा आवी जाओ ने। बाळक एम कहे छे कि मेहरबानी करी अने तमे पाछा आवी जाओ ने। तमारा वगर मारथी घणू कहेवा जेवू बोलातू नथी। तमारा वगर तो मारथी सरखू बोलातू पण नथी। जो आपणा मोमा दात न होय तो आपणे सरखू बोली शकीए पण नहीं। हे मारा वहला धोळा रूपाळा दात हूँ तमने विनंती करू छू अने हाँ साथे दाढ बहन ने पण लेता आऊ छू। बाळक एम कहे छे के तमे नथी तो हूँ सरखू बोली सकतो नथी सरखू खाई सकतो नथी तो मारा वगर तो तमारा वगर बोलातू पण नथी। तो हे मारा वाहला धोड़ा रूपाळा दात हूँ तमने विनंती करू छू के तमे फरीथी मारा मोमा आवी जाओ ने तमे फरीथी पाछा पधारो ने अने हा साथे तमे आवो त्यारे प्रिय दाढ बहन ने पण साथे लेता आवजो। अत्यार सुधी मारी जे भूल थई छे एना माटे हूँ माफी मागू छू। एम कहे छे बाळक के अत्यार सुधी मारथी भूल थई गई छे हूँ तमने चोखा ना राखतो गम्मे ते छे ने ते मोढ़ामां खातो पण हवे एवुं क्यारे करीश नहीं। तमे जो फरीथी आवी जाओ तो हूँ तमारी माफी मागू छू अने एम कहूँ छू के हूँ क्यारे हवे एवुं वर्तन करीश नहीं। केवुं वर्तन तो हूँ गम्मे ते खाईश नहीं सवारे सांजे उठी अने सूईने बसने ब्रश लई अने दातने चोखा करीश त्यार पछी ज हूँ सूईश। सूता पहेला उठीने हूँ नियमित ब्रश करीश कोगड़ा करीश गम्मे ते खाईश नहीं वधारे चॉकलेट नहीं खाऊ मावा केवा कोई पण व्यसन नहीं करूँ हमेशा हूँ तमने चोखा राखीश तो तमे मारा मोमा फरीथी आवी जाओ ने। एवी रीते बाळक एने विनंती करे छे तमारा आववानी हूँ राह जोऊं छूं तमे आवशो तो मने राहत थशे तमने हूँ सारू सारू जमाडीश आवशो ने। बाळक कोने पूछे छे दातने। बाळक कहे छे कि तमारा पाछा आववानी हूँ राह जोऊं छूं जो तमे आवी जाओ तो हूँ तमने सारू सारू जमाडीश तमारी काळजी राखीश अने हूँ तमने याद करूँ छूँ तो तमे फरीथी आवी जशो ने। एटलू कहे छे अने पत्र पूरो थाय छे। लिखितन तमारो मित्र तमारू नाम लखवानू छे। ता पत्र उपरथी आपणने एक मोरल स्टोरी जाणवा मळी। जो आपणे आपणा दातनी काळजी न राखीए तो खरेखर आ पत्रमां लख्युं छे एवुं ज थाय आपणा दात छे એ પડવા લાગે આપણા દાંતની આપણે કાળજી ન રાખીએ તો એ ખરાબ થઈ જાય અને આપણે ખરાબ લાગીએ। જો દાંત છે એ ખરાબ હોય ઘણા બધા વ્યસન રાખતા હોય તો એના દાંત તમે જોયા હોય તો કેવા હોય લાલ લાલ થઈ ગયા હોય તો એ ખરાબ લાગે આપણું મોઢું ખરાબ લાગે। પરંતુ જો આપણે દાંતને હંમેશા બ્રશ કરી કોગળા કરી અને ચોખ્ખા રાખીશું તો આપણો ચહેરો પણ સુંદર દેખાય। જો દાંત ના હોય તો આપણને તો બોલવામાં પણ તકલીફ પડે આપણે જમી શકીએ નહીં। દાંત ન હોય તો આપણો ચહેરો પણ કેવો લાગે ખરાબ લાગે દાંત વગરનું મોઢું કેવું લાગે સાવ કોઈને ગમે નહીં તેવું લાગે। તો આમ આપણને આ જાણવા મળે છે કે આપણે આપણા દાંતની કાળજી રાખવી જોઈએ કોઈ પણ પ્રકારના વ્યસન કરવા જોઈએ નહીં ગમે તેવું ભોજન ખાવું જોઈએ નહીં વધારે પડતી ચોકલેટ કે પાન માવા કેવું પણ ખાવું જોઈએ નહીં।
અને આપણે હંમેશા આપણા દાંતની નિયમિત સફાઈ કરવી જોઈએ। चलो हवे पाछळ प्रश्न आपेलो छे, बाळक चालतुं थाय तो तेने पग आवे छे। बाळकने पग आवता पहेला अने पछी शुं थाय ते माटेना तमे वाक्यो बनावो। तो अहींया एवा शब्द आपेला छे, गोठण्युं घूटण्युं, एवी रीते बाळक चालतो होय, धमाल करतो होय, भाखोड़िया भरतो होय, तोफान करतो होय, दोड़ादोड़ तोड़फोड़ करे, तेवा शब्द आपेला छे। एना उपरथी तमारे थोड़ाक वाक्य लखवाना, त्रण चार वाक्य ज लखवाना छे। चलो हवे छेल्ले आपणे पाठना शब्दार्थ जोई अने आ पाठने पूरो करिए। तो अहींया मैं टूंकमां बधा शब्दना अर्थ लखेला छे। पहेलो शब्द छे आघू, तेनो अर्थ थाय दूर अथवा छेट। सुग चढ़वी एटले कि आपणने कोईने जोई अने अणगमो थतो होय, आपणने ने जोवू ना गमे तो एने कहेवाय सुग चढ़वी। भींजावू एटले कि पलळवू, आपणे वरसादमां भींजाता होय तो एने शुं कहेवाय? पलळवू। निरात एटले कि फुर्सतनो समय, अत्यारे तमे शांतिथी बैठा छो, तमारी पासे कोई कार्य नथी, तमारी पासे निरात छे तो एने कहेवाय फुर्सतनो समय। फाकड़ू एटले के रसिक अथवा फक्कड़। फाकड़ू एटले के तमने गमतू होय, तमने प्रिय होय, तमने जेमा रस होय तेवू। कड़क एटले के कठण, जे एकदम कठण अने मजबूत होय एने केवू कहेवाय? कड़क। त्यार पछी छे हरख। हरख एटले के आनंद, तमने कोईने जोई अने खूब ज आनंद थतो होय, मजा आवती होय तो एने कहेवाय हरख। अतिशय एटले के घणुं, आपणे जेटली जरूर होय एना करता वधारे जे वस्तु होय एने अतिशय कहेवाय। आपणे जरूर होय एना करता वधारे वरसाद आवे अने पूर आवे तो एने शुं कहेवाय? अतिशय, एटले के खूब ज वधारे अथवा घणुं ज। अवनवू एटले के नवतर अथवा नवीन जातनुं, नवीन जातनुं नव। आपणने कंईक नवीन जातनुं रोज आपणने छापामांथी जाणवा मळे, न्यूज़पेपरमांथी जाणवा मळे तो एने शुं कहीए? अवनव। आपणे एम बोलता होय के मने न्यूज़पेपरमांथी अथवा आ बुकमांथी रोज अवनव जाणवा मळे छे, एटले के नवीन जातनुं अथवा नवतर जाणवा मळे छे। त्यार पछी छे जाणकार एटले के जाणनार, जे कोई जाणता होय एने जाणकार कहेवाय अथवा जाणनार। त्यार पछी छे बचकू एटले के करड़वू। तमने बधाने बचकू एवा शब्दनो अर्थ तो खबर ज होय, कोई नानू बाळक छे घरमां कोईने गुस्से थई अने बचकू भरी लीए तो एने आपणे एम कहीए के करड़े छे। गायब एटले के अलोप, कोई गायब थई गयुं होय तो आपणे एने कहीए के अलोप थई गयुं छे, गायब थई गयुं छे। धमाल एटले के धमाचकड़ी, नानू बाळक छे क्यारे घरमां धमाल मचावतुं होय, खूब तोफान करतुं होय तो एने शुं कहेवाय? धमाचकड़ी। कहिया गीरू एटले के आज्ञांकित, घरमां आपणा आपणा पेरेन्ट्सनुं मानता होय, आपणने जे कंई कहेता होय आपणे एनुं मानवुं जोईए, एमां आपणने बधा समझावता होय के आपणा वडील जे कहे ए आपणे मानवुं जोईए, क्यारे एने आपणे नकारवुं जोईए ने एटले के ना पाड़वी जोईए नहीं। तो जे घरमां आपणा पेरेन्ट्सनुं कहेतुं मानता होय एने केवुं कहेवाय? कहियागीरु अथवा आज्ञांकित कहेवाय। आपणे एम कहीए ने आ बाळक केटलो बधो आज्ञांकित छे, एना माता पितानुं दरेक वातनुं माने छे, क्यारेय ना पाड़तो नथी। अने भाखोड़ियुं एटले के गोठण, नानू बाळक छे भाखोड़िया भरीने चालतुं होय एटले के गोठण वाळीने धीमे धीमे चालवा माटेनो प्रयत्न करतुं होय, एने ऊभुं थई अने चालता आवडतुं ना होय त्यारे केवी रीते चाले? भाखोड़िया भरीने। तो आता पाठना लगभग बधा शब्दार्थ आम आवी गया छे। तो आ साथे आपणे आ पाठने अहींया पूरो करीए छीए। तमारी पीडीएफमांथी आखो पाठ तमारी पाठ्यपुस्तकमां पूरो करवानो छे। तो चलो आ साथे आपणे आ पाठ अहींया पूरो करीए छीए। थैंक यू।